थर्मल नथी लखी सो चालो शुरू करिए मर्कसोल वेल नोन मेडिसिन फ्रॉम हनीमेनियन एरा पण आजकल एटली बधी यूज नथी थई रही ड्यू टू द लेक ऑफ नॉलेज ऑफ इंडिकेशन ऑफ मर्कसोल और बहु बधा नोसोड आवी गया छे એના કારણે પણ કદાચ મર્કસોલ ઓછી યુઝ થઈ રહી છે અથવા તો ઘણી બધી રેર રેર મેડિસિન વધારે પ્રિસ્ક્રાઇબ થઈ રહી છે એટલે પણ કદાચ મર્કસોલ ઓછી પ્રિસ્ક્રાઇબ થઈ રહી છે તો શું છે મર્કસોલના ઇન્ડિકેશન મર્કસોલને હ્યુમન થર્મોમીટર કહેવાય સી આપણે અત્યાર સુધી બધી જ મેડિસિન ભણ્યા તો હોટ એન્ડ ચીલીની અંદર ડિફાઇન કરી મોટાભાગની મેડિસિન પણ આ એવી મેડિસિન છે જે હોટ કે ચીલીની અંદર ડિફાઇન નથી થઈ રહી ખ્યાલ આવે છે એને હ્યુમન થર્મોમીટર કહેવાય એટલે એ સેન્સિટિવ ટુ હીટ પણ છે સેન્સિટિવ ટુ કોલ્ડ પણ છે ઇઝીલી ચિલ્ડ એન્ડ ઇઝીલી ઓવરહીટેડ એને ઠંડી બી જલ્દીથી લાગી જાય છે અને ગરમી બી જલ્દીથી લાગી જાય છે એગ્રાવેશન ફ્રોમ વાર્મથ ઓફ બેડ એગ્રાવેશન ફ્રોમ ડ્રાફ્ટ ઓફ એર સો બેવું છે એની અંદર પણ છતાંય એમબી થર્મલ નહીં લખવાનું જો તમે કન્સિડર કરવા જાઓ તો મોર ટુવર્ડ્સ હોટ કન્સિડર થાય મર્કસોલ ખ્યાલ આવે છે એને ગરમીથી તકલીફો વધારે થાય છે એટલે હોટ પ્લસ વન લઈ શકાય થર્સ્ટી પાણી ખૂબ વધારે પીવા જોઈએ વારંવાર તરસ લાગે ઓલ કમ્પ્લેન્સ આર એગ્રાવેશન ફ્રોમ સનસેટ ટુ સનરાઈઝ આનાથી ઊંધું હોય તો સનરાઈઝ ટુ સનસેટ હોય તો નેટ્રમ્યુર પણ જો સનસેટ ટુ સનરાઈઝ એટલે કે રાતમાં તકલીફોનો વધારો થાય આનો મતલબ ઈ જ થાય ને સનસેટ ટુ સનરાઈઝ કે રાતે ખ્યાલ આવે છે રાતે તકલીફોનો વધારો થાય પ્રોફ્યુઝ ઓફેન્સિવ ડિસ્ચાર્જ વિચ ગીવ્સ નો રિલીફ બધા ડિસ્ચાર્જ કેવા છે પ્રોફ્યુઝ છે ઓફેન્સિવ છે એક્રિડ છે પણ વિથ નો રિલીફ બ્લડી છે યલો છે યલો બ્લીડી પ્રોફ્યુઝ ઓફેન્સિવ એક્રિડ ડિસ્ચાર્જ હવે એનું ઓટોરિયા હોય તો કેવું હશે યલો બ્લીડી ઓફેન્સિવ એક્રિડ પ્રોફ્યુઝ એનું કોરાઇઝા યલો બ્લીડી ઓફેન્સિવ એક્રિડ પ્રોફ્યુઝ એનું સ્પુટમ કેવું હશે યલો બ્લીડી એક્રિડ ઓફેન્સિવ પ્રોફ્યુઝ ખ્યાલ આવે છે એનું સ્ટૂલ કેવું હશે યલો બ્લીડી એક્રિડ ઓફેન્સિવ અને પ્રોફ્યુઝ ખ્યાલ આવે છે બધી જ ડિસ્ચાર્જ ઇવન એનું પસ્પિરેશન બી કેવું હશે ઓફેન્સિવ યલો ખ્યાલ આવે છે યલો સ્ટેનિંગ એનું લ્યુકોરિયા કેવું હશે એક્રિડ યલો ઓફેન્સિવ પ્રોફ્યુઝ તો બધા જ ડિસ્ચાર્જ એના આવા હશે ટંગ લાર્જ ફ્લેબી મોઇસ પ્રોફ્યુઝ સલાઈવા એન્ડ ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ એફથે એન્ડ મેટાલિક ટેસ્ટ કેવી છે ટંગ ફ્લેબી છે મોઇસ છે પ્રોફ્યુઝ સલાઈવા ખૂબ સલાઈવેશન છે અને મોઢાની અંદર ચાંદા પડ્યા છે અને ટંગ ઉપર ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે તો મર્કસોલ વિચારી શકાય તમારી પાસે એક પેશન્ટ આવે છે જે એમ કે છે સાહેબ મોઢામાં બહુ ચાંદા પડ્યા છે તમે મોઢું જુઓ છો ટંગનું એક્ઝામિનેશન કરો છો ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે તમે જુઓ છો તો ટંગ મોઇસ છે પ્રોફ્યુઝ ઓફ સલાઈવા છે પેશન્ટ ખૂબ થર્સ્ટી છે અને તમે એને પૂછો કે પરસેવો કેવો થાય સાહેબ પરસેવો બહુ વાસવાળો થાય અને કપડામાં પીળા દાગ પડી જાય તો યોર મેડિસિન કેન બી મર્કસોલ ખ્યાલ આવે છે એક્સેસિવ સલાઈવેશન ડ્યુરિંગ સ્લીપ યલો બ્લીડી ઓફેન્સિવ સલાઈવા એનું સલાઈવા પણ કેવું છે યલો બ્લીડી ઓફેન્સિવ પ્રોફ્યુઝ એક્રિડ ખ્યાલ આવે છે એટલું એક્રિડ કે એને કોર્નર ઓફ માઉથ ઉપર અલ્સર પડી જશે સો અલ્સર ઓફ કોર્નર્સ ઓફ માઉથ ક્રેક્સ એટ કોર્નર્સ ઓફ માઉથ ફિશર્ડ ટંગ ફિશર ઇન માઉથ બધામાં મર્કસોલ ઇન્ડિકેટ થશે સો અલ્સર કેવા હોય પાછા અલ્સર ઓન ગ્લેન્ડ્સ વિથ ચીઝી બેજ ચીઝી એટલે કેવું ચીઝ જેવું એટલે એકદમ સફેદ કલરનું લેધરી રફ બેજ હોય જે અલ્સરનું તો એવા અલ્સરની અંદર અને અલ્સર ક્યાં હોય ગ્લેન્ડ્સની ઉપર તો એવા અલ્સરની અંદર મર્કસોલ ઇન્ડિકેટેડ થાય તો ગ્લેન્ડ્સ ઉપર ક્યારે અલ્સર પડે યસ કાર્સિનોમાની અંદર સો વેરી નોન મેડિસિન ફોર કાર્સિનોમા ઇવન સેકન્ડ થિંગ ઇઝ ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ ડિપ્થેરિયા તો આ બધામાં પણ ગ્લેન્ડ્સ ઉપર અલ્સર પડશે ધેર ઇઝ અલ્સરેટિવ ટેન્ડન્સી ખ્યાલ આવે છે
મર્કસોલ નું ઇન્ડિકેશન છે. તમારી પાસે એક પેશન્ટ આવે છે, કાર્સિનોમા લઈને આવે છે, તમે જુઓ છો તો ટંગ કેવી છે, ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ વાળી છે, બરોબર છે. પેશન્ટ વારંવાર પાણી પીવે છે, રાતે ખૂબ દુખાવો કરે છે એનું કાર્સિનોમા, અને ગ્લેન્ડ્યુલર કાર્સિનોમા છે, કાર્સિનોમા ઓફ સ્ટોનસિલ છે, કે કાર્સિનોમા ઓફ સલાઈવરી ગ્લેન્ડ છે, કે કાર્સિનોમા ઓફ મેમરી ગ્લેન્ડ છે, કોઈ પણ ગ્લેન્ડ્યુલર કાર્સિનોમા છે, અલ્સર છે, રાતે તકલીફ વધી જાય, બહુ થર્સ્ટી છે, અને એની ટંગ ઉપર ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે, તો યોર મેડિસિન કેન બી મર્કસોલ. તમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, બોન પેઇન થાય છે, ખૂબ દુખાવો થાય છે, રાતે દુખાવો વધી જાય છે, તમે જુઓ છો તો ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે ટંગ ઉપર, અને રાતે સાહેબ ઊંઘી જાઉં ને પછી મોઢામાં ખૂબ લાળ આવે, ઓસિકું આખું લાળથી પલળી જાય, યોર મેડિસિન કેન બી મર્કસોલ. ખ્યાલ આવે છે? લ્યુકોરિયા ઇન સ્મોલ ગર્લ્સ કોઝિંગ પ્રોસ્ટ્રેશન, નાની છોકરીઓની અંદર લ્યુકોરિયા હોય અને એ લ્યુકોરિયાના કારણે એમને બહુ જ થાક લાગતો હોય તો મર્કસોલ વિચારી શકાય. લ્યુકોરિયા વાઇલ યુરિનેટિંગ બોગરનું સિમ્ટમ છે. લ્યુકોરિયા વાઇલ યુરિનેટિંગ, પેશાબ કરવા સમયે જો લ્યુકોરિયલ ડિસ્ચાર્જ થતો હોય, આટલું સ્પેસિફિક સિમ્ટમ મળે તો ઇન્ડિકેશન ઓફ મર્કસોલ. ખ્યાલ આવે છે? આ બોગરનું ઇન્ડિકેશન છે. ચિલ્ડ્રન્સ પુલ એન્ડ સ્ક્રેચ એટ જનાઇટલ ફ્રોમ કાઇન્ડ ઓફ ઇચિંગ વિચ મેક્સ ધેમ ડુ સો. સો નાના છોકરા હોય અને જનાઇટલ્સને સ્ક્રેચ કર્યા કરતા હોય તો મર્કસોલ વિચારી શકાય. નાનું છોકરું છે, વારંવાર ટોન્સિલ થઈ જાય છે, તમે એક્ઝામિન કરો છો તો ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ ઓફ ટંગ જોવા મળે છે અને ફોલિક્યુલર ટોન્સિલાઇટિસ છે, અને છોકરું કન્ટિન્યુઅસ જનાઇટલને સ્ક્રેચ કર્યા કરે છે, તો યોર મેડિસિન કેન બી મર્કસોલ. ખ્યાલ છે? પેથોલોજીનું નામ કોઈ પણ હોય, આપણને એનાથી મતલબ નથી, આપણને મતલબ છે ઇન્ડિકેશનથી, PQRS થી, એપોરિઝમ નંબર 153 થી. ક્લિયર? આના સિવાયના કી નોટ ક્યાં છે? મમ્સ સ્પેશિયલી રાઈટ સાઇડેડ. હવે મમ્સ બહુ ઓછા જોવા મળે છે, પણ કોઈક સમયે મમ્સ બહુ જોવા મળતા હતા, તો જો રાઈટ સાઇડેડ મમ્સ હોય, બીજા બે ત્રણ ઇન્ડિકેશન મળતા હોય તો આપણે મર્કસોલ વિચારી શકીએ. હવે જો તમે અહીંયા બોની ગુસેનને લાગુ પડો તો રાઈટ સાઇડેડ કમ્પ્લેન્ટની અંદર મર્કસોલ વિચારી શકાય, જરૂરી નથી કે લેફ્ટમાં નહીં વિચારવાની, પણ જો રાઈટ સાઇડેડ ગ્લેન્ડ્યુલર અફેક્શન મળતું હોય તો મર્કસોલ વધુ ઇન્ડિકેટેડ થાય. ખ્યાલ આવે છે? આવી રીતે તમારે ઇન્ટરપ્રિટ કરવાનું હોય. ફિલોસોફી એને જ કહેવાય કે બહુ બધા સત્યો એક શબ્દમાં લખી નાખે, અને એક શબ્દ ઉપર તમે એના ઇન્ટરપ્રિટ કરતા જાઓ તો બહુ બધા સત્યો ખુલે. આનું નામ જ ફિલોસોફી છે. અને એટલે હોમિયોપેથી શું છે? ફિલોસોફિકલ બેઝડ સાયન્સ, જે સાયન્સનો બેઝ ફિલોસોફી છે. કોર્નર ઓફ માઉથ અલ્સરેટેડ એન્ડ સોર આપણે વાત કરી ગયા. ક્વિન્સી વિથ ડિફિકલ્ટ સ્વેલોવિંગ આફ્ટર પસ હેઝ ફોર્મ. વોટ ઇઝ ક્વિન્સી? હા, તો ટોન્સિલમાં સપુરેશન થાય તો એને સપુરેટિવ ટોન્સિલાઇટિસ ના કહેવાય. તો એટલે એવું ક્રાઇટેરિયા છે કે એન્ટીબાયોટિકથી રિલીવ ના થાય, એને જ ક્વિન્સી કહેવાય. ખ્યાલ આવે છે? આપણું અલાઇડ કેટલું નબળું છે. એ ક્વિન્સી મીન્સ પેરીટોન્સિલર પસ, ટોન્સિલની ઉપર, ટોન્સિલની અંદર નહીં. ખ્યાલ આવે છે? સો ક્વિન્સી વિથ ડિફિકલ્ટ સ્વેલોવિંગ, કોન્સ્ટન્ટ ઇન્કલિનેશન ટુ સ્વેલો, કન્ટિન્યુ એને કશુંક ને કશું ગળવું પડે. બ્લડી એમિશન્સ, હવે બધા જ એના ડિસ્ચાર્જ કેવા છે? બ્લડી છે, તો એનું એમિશન એટલે કે સિમેન્ટ ડિસ્ચાર્જ પણ કેવો હોઈ શકે? બ્લડી. સો તમારી પાસે પેશન્ટ એવી કમ્પ્લેન લઈને આવે કે મને સિમેન્ટમાં બ્લડ આવે છે, તો થિંક ઓફ મર્કસોલ. ખ્યાલ આવે છે? મિલ્ક ઇન બ્રેસ્ટ ઓફ બોયસ, હે, આવું કંઈ હોતું હોય છે? પણ જો આવું મળે ધેન ઇટ ઇઝ PQRS, તો મર્કસોલ વિચારી શકાય. સો તમારી પાસે જો ચીફ કમ્પ્લેન લઈને જ આવે કે સાહેબ આ જુઓ ને 15-16-17 વર્ષનો છોકરો છે અને એને બ્રેસ્ટમાંથી દૂધ જેવું નીકળી રહ્યું છે, તમે જુઓ છો તો હિસ્ટ્રી મળે છે કે યસ, ટોન્સિલ વારંવાર થઈ જાય છે, મોઢામાં વારંવાર અલ્સર પણ પડે છે, થર્સ્ટી છે, અને રાતે સુવા ટાઈમે બહુ બધો સલાઈવા નીકળે છે મોઢામાંથી, તો યોર મેડિસિન કેન બી મર્કસોલ. ક્રાઉન ઓફ ટીથ ડિકેડ, રૂટ્સ આર સાઉન્ડ, રૂટ સારા પડ્યા છે પણ ક્રાઉનનો ડીકે થઈ ગયું છે, એના ઊંધું હોય તો થુજા એન્ડ મિજેરિયમ, કે જ્યાં ક્રાઉન એમને એમ પડ્યો હોય પણ રૂટ ડીકેડ થઈ જાય. તો તમે ઓબ્ઝર્વેશન કરવાનું, આપણે કાલે જ કેસ ટેકિંગ જે શીખ્યા તો એની અંદર શીખ્યા ને કે આખે આખો કેસ તો જાંચ તો થવી જ જોઈએ. સો તમે ઓરલ કેવિટી એક્ઝામિનેશન કરો અને તમને આવું ડીકેડ મળે, ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મર્કસોલ.
ખ્યાલ આવે છે? પેશન્ટ તમારી પાસે એક્સ વાય ઝેડ પેથોલોજી માટે આવ્યું છે, પણ જો એનું ક્રાઉન ડીકે જોવા મળે છે, જો પેશન્ટ થર્સ્ટી છે, ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે, ઓર ઓફેન્સિવ બ્રીધ મળે છે, તો યોર મેડિસિન કેન બી મર્કસોલ. ટેન્ડન્સી ટુ અલ્સર એટ માઉથ, ટોન્સિલ, ફેરિંગ, સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, જર્નાઇટલ્સ, કોઈ પણ જગ્યાએ જો ટેન્ડન્સી ટુ ફોર્મ અલ્સર જોવા મળે, ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર મર્કસોલ. સો ગેસ્ટ્રિક અલ્સરમાં પણ મર્કસોલ વિચારી શકાય, ડિયોડિનલ અલ્સરમાં પણ મર્કસોલ વિચારી શકાય, જોન્ડિસ ઇન ન્યૂબોર્ન તો પણ મર્કસોલ વિચારી શકાય, પેઇનલેસ હિમેચુરિયા, પેશાબમાં લોહી આવે છે પણ પેઇનલેસ, દુખાવો નથી થતો, તો પણ મર્કસોલ વિચારી શકાય. કેન નોટ સ્લીપ ઓન રાઈટ સાઈડ, સાહેબ જમણી બાજુ તો ના જ ઊંઘી શકું, જો આવું સિમ્પટમ મળે છે તો પણ મર્કસોલ વિચારી શકાય. ન્યુમોનિયા ઓફ લોઅર લોબ ઓફ લંગ અફેક્ટેડ, જો તમે એક્સરે જુઓ છો ને એક્સરે ની અંદર લોઅર લોબ ઓફ લંગનો ન્યુમોનિયા જોવા મળે છે, પેશન્ટ એકદમ ઇમેસિએટેડ છે, પેશન્ટના ટીથની અંદર તમે જુઓ છો તો ક્રાઉન ડિકેડ થઈ ગયા છે, અને પેશન્ટના ડિસ્ચાર્જ કેવા છે, પ્રોફ્યુઝ, એક્રિડ, યલો, બ્લડી અને ઓફેન્સિવ, તો યોર મેડિસિન કેન બી મર્કસોલ. સ્ટરિલિટી વિથ પ્રોફ્યુઝ મેન્સિસ, મેન્સિસ પ્રોફ્યુઝ છે પણ સ્ટરિલિટીની કમ્પ્લેન છે, બાળક રહેતું નથી, તો બીજા બે ત્રણ ચાર સિમ્પટમ મળતા હોય તો મર્કસોલ વિચારી શકાય. મિલ્ક ઇન બ્રેસ્ટ ઇન્સ્ટેડ ઓફ મેન્સિસ, માસિકની જગ્યાએ બ્રેસ્ટમાં મિલ્ક આવી જાય, અથવા તો માસિક વખતે બ્રેસ્ટમાં મિલ્ક આવી જાય તો મર્કસોલ વિચારી શકાય. એગ્રાવેશન ઇન નાઇટ, સ્વેટિંગ, લાઈંગ ઓન રાઈટ સાઈડ, હીટેડ વેન, વેધર ચેન્જ, ડેમ્પ કોલ્ડ રેઇની વેધર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર યુરિનેશન, એગ્રાવેશન આમાંથી કોઈ પણ મળે તો પણ મર્કસોલ વિચારી શકાય. એમિલોરેશન ફ્રોમ રેસ્ટ, કોઈસન, વીપિંગ, મોડરેટ ટેમ્પરેચર. સો નાવ સી, મેડોરિનમમાં આવે છે એગ્રાવેશન ફ્રોમ કોઈસન, જ્યારે મર્કસોલમાં આવે છે એમિલોરેશન ફ્રોમ કોઈસન. સો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી એને તકલીફમાં આરામ થાય, ચાહે એ પ્રોલેપ્સ હોય કે બીજી કોઈ કમ્પ્લેન હોય, પણ જો એને કોઈસન પછી આરામ થાય છે તો મર્કસોલ વિચારી શકાય. જ્યારે તમારું કેસ ટેકિંગ એક લેવલ પાર કરી જશે ત્યારે આવા બધા સિમ્પટમ મળશે કે સાહેબ સેક્સ પછી તકલીફમાં આરામ જોવા મળે છે. ઇનિશિયલ ડેઝ ઓફ પ્રેક્ટિસની અંદર આવા સિમ્પટમ તમને મળશે નહીં. ક્લિયર? તો આટલા કી નોટ છે, હવે આમાંથી તમારે કોઈ પણ ત્રણ કી નોટ શોધવાના હોય આરામથી મળી જાય, બરોબર? હજી તો છે આગળ, એલિમેન્ટ્સ ફ્રોમ અબ્યુઝ ઓફ ક્રૂડ મર્ક્યુરિયલ પ્રિપેરેશન. હવે હનીમેનના ટાઈમની વાત છે, ત્યારે સિફિલિસ અને ગોનોરિયા જેવા રોગો માટે મર્ક્યુરીના પારાના ક્ષાર વપરાતા, ઓઇન્ટમેન્ટમાં, લિનીમેન્ટમાં કે કોઈ બી સોલ્ટ ઓફ મર્ક્યુરી બહુ યુઝ થતા, તો એના પછી કોઈ પણ તકલીફ ચાલુ થઈ હોય તો મર્કસોલ વિચારી શકાય. બેડ ઇફેક્ટ ઓફ સુગર, સુગર વધારે લીધા પછી જો કોઈ પણ તકલીફ થઈ હોય તો પણ મર્કસોલ વિચારી શકાય. સ્ટિંગ ઓફ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ બાઇટ પછી જો કોઈ પણ તકલીફ થઈ હોય તો પણ મર્કસોલ વિચારી શકાય. સપ્રેસ્ડ ફૂટ સ્વેટ પછી, કઈ રીતે થાય સપ્રેસ્ડ ફૂટ સ્વેટ? અત્તરથી, પાવડરથી, ઠંડા પાણીથી, ગરમ પાણીથી, આવી રીતે. સપ્રેસ્ડ ગોનોરિયા, હવે અહીંયા ગોનોરિયાનો મતલબ નિસેરિયા ગોનોરી બેક્ટેરિયા નથી થતો, ગોનોરિયાનો મતલબ થાય છે યુરોજનાઇટલ ડિસીઝ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ કે જે ડિસ્ચાર્જ પ્રોડ્યુસ કરે છે. હનીમેનના સમયમાં આટલા બધા ઇન્વેસ્ટિગેશન નહોતા, ત્યારે બધું ક્લિનિકલ ચાલતું, અને ક્લિનિકલ ચાલતું એટલે એવો ડિસીઝ જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે અને પછી ડિસ્ચાર્જ પ્રોડ્યુસ કરે છે, એને ટર્મ્સ એઝ અ ગોનોરિયા લેબલ કરવામાં આવે. સો એ સપ્રેસ કર્યા પછી જો કોઈ પણ તકલીફ થાય છે તો મર્કસોલ વિચારી શકાય. એટલે જરૂરી નથી કે ગોનોરિયા સપ્રેસ કર્યા પછીની તકલીફ હોય એટલે મેડોરિનાઇમ જ આવે, નો, બીજા ઇન્ડિકેશન મળતા હોય અને સપ્રેસ્ડ ગોનોરિયા મળે તો મર્કસોલ પણ આવે. એલમેન્ટ આફ્ટર ફ્રાઇટ, ડરી ગયા પછી જો કોઈ પણ તકલીફોની શરૂઆત થાય તો પણ મર્કસોલ વિચારી શકાય. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ આઈબીએસ થઈ ગયું છે, ક્યારથી થઈ ગયું? તો મુંબઈ ગયો તો ત્યાં ભૂલ થઈ ગઈ, પછી ગોનોરિયા થઈ ગયો, પછી દવા લીધી, ઈ સરસ થઈ ગયો ને એના પછી આઈબીએસ થયું, રાતે ખૂબ ઊંઘની અંદર પગ દુખે છે, બોન પેઇન થાય છે અને મોઢામાંથી સલાઈવા નીકળે છે, યોર મેડિસિન કેન બી મર્કસોલ. ખ્યાલ આવે છે? ડૉક્ટર સાહેબ અહીંયા વીછી કરડ્યો તો જો ને અલ્સર થઈ ગયું છે, હીલ જ નથી થતું, અંદરથી પીળા કલરનું અને બહુ જ ગંધાતું પાણી નીકળે છે,
પાણી ખૂબ પીવે છે પેશન્ટ, યોર મેડિસિન કેન બી મર્કસોલ. ખ્યાલ આવે છે? તો આવી રીતે મર્કસોલ વિચારી શકાય. એપેટાઇટમાં શું જોવા મળે? તો મેટાલિક સ્વીટિક ટેસ્ટ ઇન માઉથ. હવે અત્યાર સુધી આપણે ડિઝાયર એવર્ઝન જ જોતા હતા, પણ એને માઉથમાં ટેસ્ટ કેવો છે એ પણ એક ઇન્ડિકેશન છે. તો મર્કસોલની અંદર સ્વીટિસ્ટ મેટાલિક ટેસ્ટ જોવા મળે. ક્રેવ્સ ફોર સ્વીટ એન્ડ મિલ્ક. સ્વીટ અને મિલ્ક માટે બહુ જ લગાવ હોય, બહુ જ ભાવે, પણ એનાથી તકલીફ પણ થાય પાછી. ખ્યાલ આવે છે? એવર્ઝન ટુ મીટ, કોફી, બટર એન્ડ ઓઇલી થિંગ્સ. સો કોફીથી, બટરથી, ઓઇલી થિંગ્સથી, એટલે કે ફેટથી એને તકલીફ થતી હોય. મીટ પણ એક પ્રકારનું ફેટ જ છે, તો એવર્ઝન હોય એનાથી. એને મીટ, કોફી, બટર અને ઓઇલી થિંગથી ના ભાવતા હોય તો મર્કસોલ વિચારી શકાય. તમારી પાસે પેશન છે, લોઅર લોબ ઓફ લંગની અંદર ન્યુમોનિયા છે, અને તમે એને પૂછો છો સાહેબ તળેલું તો જરાય ના ભાવે, અને પેશન ખૂબ થર્સ્ટી છે, ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ છે, તો યુ કેન થિંક ઓફ મર્કસોલ. મારા એક મિત્ર છે ડૉક્ટર હિતેશ પટેલ સાહેબ સુરતમાં, એમણે આ ઇન્ડિકેશન ઉપરથી ફ્લૂ લાઇક ઇલનેસની અંદર બહુ સારા પ્રિસ્ક્રિપ્શન કર્યા છે. સો અત્યારે બી પેશન્ટને ઇનકેસ ચાલો કોવિડ પોઝિટિવ છે, આપણે વિચારીએ કે એવા પેશન્ટને કઈ રીતે લઈ શકાય. સો લોઅર લોબમાં સ્કોર વધારે આવે છે અપર લોબ કરતાં, ઇમ્પ્રિન્ટ ઓફ ટીથ જોવા મળે છે તમને, પ્રોફ્યુઝ સલાઇવેશન છે, અને એવર્ઝન ટુ ઓઇલી થિંગ્સ, ડિઝાયર ફોર મિલ્ક. આ ચાર સિમ્ટમ મળ્યા તો યુ થિંક ઓફ મર્કસોલ ઇન એક્યુટ ઓલ્સો. કોઈ મેડિસિન એક્યુટ નથી હોતી, કોઈ મેડિસિન ક્રોનિક નથી હોતી. તમે એને કઈ રીતે વાપરો છો એ પ્રમાણે એ એક્યુટ કે ક્રોનિકમાં વપરાય છે એ નક્કી થાય. સો ક્લિયર? વીક ડાયજેશન વિથ કન્ટિન્યુઅસ હંગર. ડાયજેશન વીક છે પણ કન્ટિન્યુ ભૂખ લાગ્યા કરે છે. ઇન્ટેન્સ થર્સ્ટ ફોર કોલ્ડ ડ્રિંક એન્ડ બિયર. કોલ્ડ ડ્રિંકની થર્સ્ટ હોય તો મર્કસોલ વિચારી શકાય. માઇન્ડ કેવું હોય? હરીડ ઇન સ્પીચ, રેસલેસ, સુસાઇડલ થોટ્સ, એગ્રાવેશન મેન્સિસ ડ્યુરિંગ એન્ડ એમ્યુલરેશન બાય વીપિંગ. ટાઈમ પાસિસ ટુ સ્લોલી, કારણ કે ખુદ હરીડ છે તો એને એવું જ લાગે કે ટાઈમ ધીમે ધીમે પાસ થઈ રહ્યો છે. પ્રિકોશિયસ, પ્રિકોશિયસનો મતલબ થાય પ્રી મેચ્યોર્ડ ઓલ્ડ. હવે આપણે ઇન્ટરપ્રિટ કર્યું હતું પ્રી મેચ્યોર ઓલ્ડ ક્યારે લઈ શકાય, જો ફેસ ઉપર રિંકલ્સ હોય તો પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય, એક બાલ્ડનેસ આવી ગઈ હોય તો બી પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય, ગ્રેઇંગ ઓફ હેર થઈ ગયું હોય તોય પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય, અર્લી મેનોપોઝ આવી ગયું હોય તોય પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય, સ્ટરિલિટી આવી ગઈ હોય તોય પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય, સેક્સ્યુઅલ ડિઝાયર ડિમિનિશ્ડ થઈ ગઈ હોય તોય પ્રી મેચ્યોર ઓલ્ડ લેવાય. સો પ્રી મેચ્યોર ઓલ્ડ મતલબ ઓલ્ડ એજ રિલેટેડ વસ્તુઓ બધી અર્લી થવા માંડે એટલે પ્રી મેચ્યોર ઓલ્ડ. આ મેં તમને ડિસીઝ લેવલ ઉપર પ્રી મેચ્યોર ઓલ્ડ સમજાવ્યું. એવી રીતે મેન્ટલ લેવલ ઉપર પ્રી મેચ્યોર ઓલ્ડ એટલે વહેલી ઉંમરે સમજદાર થઈ જવું, સારી સમજદારની વાતો કરવી, નાની ઉંમરમાં જ બધું સમજવા માંડવું. ઇવન નાના બાળકો જે માસ્ટરબેશન કરતા થઈ જાય તો એમાં પણ પ્રી મેચ્યોર ઓલ્ડ લઈ શકાય. સો ફરી ફરીને કહું છું કે ફિલોસોફીનો મતલબ થાય છે એક આખું બહુ બધાને કમ્બાઈન કરી અને એક વાક્યમાં લખેલું હોવું. એ જે લખેલું છે એ જ મળે એ જરૂરી નથી, એને તમે જ્યારે ચાવી નાખી અને તાળું ખોલો તો એમાંથી બહુ બધા સિમ્પટમ્સ પાછા નીકળે. વાયલન્ટ, ઇમ્પલ્સિવ, હોમિસાઇડલ એન્ડ સુસાઇડલ. ઇમ્પલ્સિવ બિહેવિયર હોય, સો સુસાઇડ મોટા ભાગે ઇમ્પલ્સની અંદર જ થતા હોય. ખ્યાલ આવે છે? કે આવું કરવાનું થઈ જાય, અચિંતા ઇમ્પલ્સ આવવા માંડે. વીક મેમરી એન્ડ ફરગેટફુલ, સસ્પિશિયસ, લોસ ઓફ વિલ પાવર, સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ એવિલ. એને ખોટા વિચારો આવે ને એ વિચારો પાછા સાચા બી પડે, બધાનું ખરાબ જ વિચારો આવે ને ખરાબ વિચારો સાચા પડે. સસ્પિશિયસ હોય, ઇમ્પલ્સિવ હોય, વાયોલન્ટ હોય, આવા નેગેટિવ બધા જ જે ફિનોમિના ભેગા થાય એટલે તમારી મેમરી વીક જ થાય, ફરગેટફુલ જ થાય અને તમારો વિલ પાવર તૂટી જાય. મેન્ટલ્સ એકબીજા જોડે આ રીતે કનેક્ટેડ હોય. સો આમાંથી કંઈ પણ મળે તમને જો તમારી પ્રેક્ટિસમાં, પણ હા એની બેઝિક રિક્વાયરમેન્ટ એ છે કે એના પહેલાં તમને પર્ટિક્યુલર મળેલા હોવા જોઈએ, કેસની અંદર ફિઝિકલ જનરલ મળેલા હોવા જોઈએ, પછી જ મેન્ટલની અંદર જવાનું. એક સામાન્ય વસ્તુ તમે યાદ રાખો કે જે વ્યક્તિ તમને એમ નથી કહેતો કે મને શું ભાવે છે અને શું નથી ભાવતું, તો શું એ વ્યક્તિ હું કેવો છું એ તમને કહી દેશે? જે વ્યક્તિ એ નથી કહેતું કે મને ઊંઘ કેવી આવે છે, તો એ વ્યક્તિ તમને એ કહી દેશે કે હું કેવો છું, મારો નેચર કેવો છે? નહીં કે. સો મેન્ટલ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ તમારો લેવલ જ્યારે મેન્ટલ લેવા સુધીનો, મેન્ટલ પરસીવ કરવા સુધીનો થાય ત્યારે. એટલે શરૂઆત પર્ટિક્યુલરથી કરો,
પર્ટિક્યુલર લો જનરલ લો એના પછી મેન્ટલ મળે છે તો મેન્ટલ આર હાયર ઇમ્પોર્ટન્ટ મેન્ટલ નું ઇમ્પોર્ટન્સ વધારે છે પણ કેવા હોવા જોઈએ ક્વોલિફાઈડ મેન્ટલ હોવા જોઈએ તો આપણે કોઈ મેન્ટલ્સ ની અગેન્સ્ટ માં નથી દોસ્તો આપણે જે જગ્યાએ ભૂલ થઈ રહી છે એ ભૂલને સુધારવાની છે માત્ર ઓકે જય હોમિયોપેથી